હિંમતનગર માં જળ સંપત્તિ વિભાગના ના વર્ગ ચાર્ટ તથા રોજમદાર કર્મચારી એકઠા થયા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં જળ સંપત્તિ વિભાગના વર્ક ચાર્જ તથા રોજમદાર કર્મચારી એકઠા થઈને સાતમા પગાર પંચના તફાવતની રકમ મેળવાને લઈને આજે રજૂઆત સિંચાઈ વિભાગના અધિકારીને કરવામાં આવી હતી સાથે વર્ક ચાર્જ કારકુનમાંથી વર્ક ચાર્જ વર્ક આસિસ્ટન્ટમાં પ્રમોશન થાય તેવી માંગ કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય કર્મચારીઓ છેલ્લા પાંચ વર્ષોથી રજૂઆત કરવામાં આવે છે છતાં સાતમા પગાર પંચના તફાવતની રકમ રેગ્યુલર મળે તેવી માંગ કરવામાં આવી હતી જોકે તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તો બીજી તરફ હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે પરંતુ રાજ્ય સરકારના નર્મદા અને જળ સંપત્તિના વર્કચાર્જ તથા રોજમદાર કર્મચારીઓને સાતમા પગાર પંચમાં અમલ કર્યા બાદ

રાજ્ય સરકારના વચા જ રોજમદાર કર્મચારીઓની માગણી છે કે સરકારશ્રીએ આગળ અમોને સાતમા પગાર પંચનો લાભ આપેલ છે અને એ તફાવતની રકમ આજ દિન સુધી અમને મળેલ નથી આ તફાવતની રકમ અમોએ એ રજૂઆત કરવા કરતો સેક્રેટરી સાહેબ શ્રી અજીત આર્ય સાહેબે અમને લેખિતમાં જાણ કરેલી તમારા માગણી સરકારશ્રીને વિચારણા હેઠળ છે આવા અમને લેખિત અને મૌખિક જવાબો આપેલા છે અને બીજું અમારા બીજા જે વર્કચાત વર્કા સિસ્ટમમાં પ્રમોશન મળેલ નથી એ વાત એટઆપીસી સર્કલ લેવાય ત્રીસ ત્રીસેકથી પાંત્રીસ માણસો રહી ગયેલા છે આ લોકોને પણ બી સરકાર શ્રીના ગાઈડલાઇન મુજબ એમની ગૌણ સેવા પરીક્ષા પાસ કરેલી છે કેટેગરીમાં આવે છે પણ છતાં તો સરકારશ્રી કોઈ મારું ધ્યાન દોરતું નથી અને અમને વહેલા વહેલે તકે નાનામાં નાના કર્મચારીઓ હોવાથી રોજમદાર મજૂર જેવા કર્મચારીઓ વર્કચાત કર્મચારીઓ જેને અમને વકચાત કારકુનો અમને આ સાતમા પગાર પંચના એરિયસના નાણાં તાકીદે મળે એવી અમે સરકારશ્રીમાં અથવા આપ સાહેબ શ્રી મીડિયા સાહેબને અમે વિનંતી કરીએ છીએ કે અમારો પ્રશ્ન આટલો જલ્દી હલ થાય અને છેલ્લા પાંચ વર્ષથી પણ અમારો પ્રશ્ન હલ થયો નહીં અને આ બાબતે અમારા મંડળી સર્વને નિર્ણય કર્યો છે કે આપ મીડિયા સાહેબ જોડે જઈ આપણા સરકારમાં રજૂઆત કરીએ અને આપણું નિરાકરણ આવે એ બાબતે અમારી ખાસ વિનંતી કે સાતમો પગાર પંચનો તફાવતનો રકમ તાકીદ